नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो उवज्जायाणम नमो लोये सवसाहुणम नमो लोये सवसाहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सवपावपणासनो सवपावपणासनो मंगलानं च सव्वेसिं मंगलानं च सव्वेसिं पद्मं हवै मंगलम् पद्मं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्च जय सच्चिदानंद जय सच्चिदानंद। ओके आपने कई क्यों चाहे क्या क्वेश्चनल प्रश्न लाये आपने जी प्रश्न ले वो हाँ जी जी ओके गीता में गई काल ना बाकी है तो क्वेश्चन गीता में जय सच्चिदानंद साहेब जी जय सच्चिदानंद जय सच्चिदानंद। मुझे गीता बेन ना आ समझ उठे के दादा भगवान कहते हैं ने कि देह तो त्रण जातना देह एक तेजस देह एक कारण देह और एक कार्य देह तो के तेजस देह निरंतर आत्मा साथे रहवा वालो छे ये थोड़ुक समझाओ साहेब। ये तो पहला तुमने कारण और कार्य खबर पड़ी ने हो कारण ने कार्य एटले शरीर ने खबर पड़ी ने हाँ तो तेजस दे एटले इलेक्ट्रिकल बॉडी कहवाय ने दादा भगवान इलेक्ट्रिकल बॉडी कहता था ने शू कहता था इलेक्ट्रिकल बॉडी हाँ जी એટલે એ આખું આ બોડી ને આપણે જે અત્યારે જે મોઢા પર જે બધું નૂર ને બધું દેખાય છે ને હા જી એ એને કારણે દેખાય છે શું છે એ કારણ હા અને બીજું કે જ્યારે આ દેહ છૂટી જાય ત્યારે એની જોડે કોઝલ બોડી આત્મા અને તેજસ દેહ ત્રણ જતા રહે દાદા ભગવાન ખાલી તેજસ દેહ બોલ્યા છે એ આત્માની આ શું છે કે જ્યાં સુધી આ આપણને કેવળ જ્ઞાન થયું નથી અને જ્યાં સુધી આ કર્મોની ભાંજગડ છે બધી ચાર ડિસ્ચાર્જની ત્યાં સુધી તેજસ દેહ છે શું છે પછીથી તો જયારે આત્મા નિરાવરણ થઈ ગયું એટલે પૂરું થઈ ગયું કાર્યદે એટલે શું છે કે જે કોઝલ બોડી એટલે જે કર્મો ના બંધ પડે ને એ આપણને દેખાય નહીં ખ્યાલ આવ્યો અને એ કર્મો ના બીજ પડે તો પછી એ ફળ આપવા માટે સન્મુખ થાય એ ફળ આપવા સન્મુખ થયો એને કાર્ય દેહ કહેવાય અને જ્યાં સુધી આ કાર્ય દેહ કાર્ય કરતો હોય એટલે ક્રિયાઓ થતી હોય અને તે વખતે અંદર જો જ્ઞાન ન હોય તો અંદર સૂક્ષ્મ ભાવાભાવ થાય શું થાય સૂક્ષ્મ ભાવાભાવ થાય ભાવાભાવ એટલે રાગ પણ થાય ને દ્વેષ પણ થાય એ એને કારણે પછી નવા કર્મો ના બંધ પડે એને કોઝલ બોડી કહેવાય અને જેવું આયુષ્ય પૂરું થઈ જાય એટલે પછીથી જે ગતિમાં જવાનો હોય જીવ એટલે દાદા ભગવાને કહ્યું કે પછી એ અહીંયાથી કારણ દે પછી આત્મા અને આ તેજસ દે એ બધું અહીંથી શરીરમાંથી નીકળી જાય અને જે જગ્યાએ જવાનું હોય ત્યાં બધું સેટઅપ થઈ જાય અને ત્યાં જઈને પછી જે કોઝલ બોડી હોય એ કોઝલ બોડી પ્રમાણે એના કર્મો પ્રમાણે પછી નવો કાર્ય દેહ શરૂ થાય બનવાનો
બહુ સરસ, બહુ સુંદર સમજાવ્યું. દાદા ભગવાને બધો ફોડ પાડ્યો છે. એક્ઝેક્ટ એક્ઝેક્ટ, સરસ સરસ ને. પણ આપણે સમજવું છે ને, કઈ વાંધો નહીં. પણ આપણે મૂળ શું છે તો કે એટલી બધી વાતો દાદા કહેતા હતા કે કેવળ જ્ઞાનમાં જે અમે બધું જોયેલું હોય દર્શનમાં, એ બધી વસ્તુઓ કેટલીક શબ્દોમાં આવતી નથી. કોઈ પ્રશ્ન પૂછ્યા હોય એટલે દાદાએ બધા જવાબ આપ્યા હોય. હવે આપણે શું કરવું જોઈએ તો કે દાદા ભગવાને કહ્યું કે હવે તમે શુદ્ધાત્મા પદ પામ્યા એટલે જ્ઞાન થયું. શું થયું? દર્શન શુદ્ધિ થઈ ગઈ કે હું શુદ્ધાત્મા છું. હવે એ દર્શન માંથી ધીરે ધીરે જ્ઞાનમાં આવવું જોઈએ, એટલે અનુભવ થવો જોઈએ. પાંચ આજ્ઞાના પુરુષાર્થથી પછી એકલામાં બેઠા હોય, આમ કરતા કરતા પછી જ્ઞાન દર્શન, પછી એમ કરતું ચારિત્ર ઉભું થતું જાય. પણ જોડે જોડે તપનો પાયો મૂક્યો છે, મોક્ષના ચાર પાયા બતાવ્યા. ચાર પાયા, એટલે દાદા કહે છે કે જે ચોથી આરતી દાદાની અદિત તપ કરે ને, તો કે અમે નિરંતર છે ને તપમાં હોઈએ. શેમાં હોઈએ? નિરંતર તપમાં. હવે આપણે મહાત્માઓને બધાને શું છે, જ્ઞાન થઈ ગયું છે. પણ જે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ, એ જે તપનો પાયો છે એ મજબૂત કરવાની જરૂર છે. એટલે દાદા કે મહાત્માઓને તપ આવે છે ખરું, પણ એ તપનો પાયો કાચો પડી જાય છે. શું પડી જાય છે? તપ થતું જાય, તપ થતું જાય, તેમ તેમ આત્મા ચોખ્ખો થતો જાય. એટલે કે ચોખ્ખો થતો એટલે હલકો થતો, નિરાવરણ થતો જાય. એટલે આપણે છે ને, આપણે જે અક્રમ વિજ્ઞાન મળ્યું છે ને, ચારે ખૂણે સમજવાની જરૂર છે. પણ ચારે ખૂણે સમજવું એટલે શું? તો કે આપણે પુરુષાર્થ કેવી રીતે કરવું, પુરુષાર્થ થઈ ગયા. પણ આખા દિવસ દરમિયાન તમને રિલેટિવ રિયલ ના રહ્યું, ચલો ફાઇલ ના રહી, વ્યવસ્થિત ના રહ્યું. પણ કોઈ તમારો એમ કે આપણું અપમાન કર્યું તો તે વખતે મય ચચરે કે હું તો સાચો છું પણ મને કેમ આવું કહ્યું. તો તે વખતે જે અંદર થાય છે તો દાદા એને કહે છે તપ આવ્યું કહેવાય. ધમાચકડી ચાલે તો એ બધું જુએ અને પછી કે તમે પ્રતિક્રમણ કરો ને, પૂર્વે આપેલી રીતે આવી ગઈ છે, જમા કરી પ્રતિક્રમણ કરો ને, તો એ સમ્યક તપ કહેવાય. એ સમ્યક તપ થયું, બરોબર. દાદા ભગવાને આપણને બધાને છે ને બધા ખૂણેથી બહુ સરસ રસ્તા બતાવ્યા છે પુરુષાર્થના. એ આપણે મહાત્માઓને જેમ જેમ બધું સત્સંગ દ્વારા સમજાતું જશે અને પ્રેક્ટિકલ કરીશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણે હવે અભ્યંતર તપ રહ્યું. દાદા કે અમે નિરંતર તપમાં હોઈએ, પણ કેવા તપમાં? તો કે આ શરીર અને આત્મા એ બેનો જે સાંધો છે, તો ક્યારે પણ અમે આ એમ પટેલ ના થઈએ, નિરંતર અમે અમારામાં જ રહીએ. કે ગમે તેવી પરિસ્થિતિ શરીર પર આવે, બહારથી આવે, અંદર બધું થાય, પણ અમે એટલે તો લખ્યું ને કે અદિત તપ કરે, અને એ તપમાં કશું મહેનત ના હોય, નિરંતર અંદર સુખ વર્ત્યા કરે. મહાવીર ભગવાન, તીર્થંકર ભગવાન તો બધા આવી રીતે અદિત તપમાં હતા. કેવા હતા? અદિત તપમાં. અને એ મહાવીર ભગવાન કહી ગયા છે કે મહાત્માઓ એમ કે હવે આ કાળ કઠણ છે, તો તમે બાહ્ય તપ કર્મના ઉદયથી ભરેલો માલ લાયા હો તો ઉપવાસ છે, ત્યાગ છે, જે કરવું એ કરજો. પણ જો તમને આવું જ્ઞાન મળ્યું હોય તો તમે અભ્યંતર તપમાં રહેજો. અભ્યંતર તપ એટલે પોતાના આત્મ સ્વરૂપે રહેવું, પોતાના સ્વભાવમાં રહેવું, અને પોતાના મન વચન કાયાને જે ઉદયોમાં માર પડતો હોય, જે બી સંજોગ આવ્યો હોય પ્રતિકૂળ, એમાં કેવી રીતે સંભાવે નિકાલ કરવો, મનની જોડે કેમ કરવું, બુદ્ધિની જોડે, એ બધું શીખવાની જરૂર છે. આપણે એ શીખવાની જરૂર, બરોબર છે. કે શું થશે, કારણ કે સવારથી સાંજ આપણને બધું આવે જ છે. આજે તમે રસોઈ બનાવી હોય અને તમને ઘરમાં કોઈક બોલે આમાં બરાબર નથી બન્યું, એટલે તરત અંદર લાલ થઈ જાય. ખ્યાલ આવ્યો ને? હવે એને કઈ ગેસ પર મૂકવાની જરૂર નથી, મનને કે હૃદયને ગેસ પર મૂકવાની જરૂર નથી કે ગરમ થાય. અંદર નિરંતર બધું આધી વ્યાધિ ઉપર બળતરા વાળો માલ બધો પડ્યો છે ભાઈ, એને દાદા કચરો કહેતા હતા. એટલે આપણે પુરુષાર્થ માનવાની બહુ જરૂર છે. જો આપણે બધા મહાત્માઓ આ જ્ઞાન મળ્યા પછી બાહ્ય તપની ભાંજગઢમાં પડવાનું નથી, એ તો આથમતો માલ છે. શું છે? ક્રમિક માર્ગમાં બાહ્ય તપથી અંદર જવાનું છે.
અક્રમ વિજ્ઞાનમાં બાહ્ય તપ હો કે ના હો પણ અભ્યંતર તપ આપણને પ્રાપ્ત થયું છે અને એનું ફળ મોક્ષ છે. શું છે? એનું ફળ મોક્ષ છે. એક્ઝેક્ટલી. અને પેલા જે તપ છે એ ઉદય કર્મો છે. શું છે? એ સફળ કહેવાય. સફળ એટલે કે તપ નો ત્યાગ નો કરતા થાય ને, જ્યાં કરતા થાય ને ત્યાં બીજ પડે. જ્ઞાની પુરુષે આપણને એટલું જબરજસ્ત આપણને આપણા માટે એટલી કૃપા કરી છે, તો હવે આપણે પુરુષાર્થ ને સમજી લેવાની જરૂર. સરસ, બહુ સુંદર, બહુ સુંદર સાહેબ. એક પેલું હતું નાનકડું કે આપણે થોડુંક મને આ સ્વપ્ન વિશે સમજાવો ને થોડુંક ટૂંકાણમાં. કે આ સ્વપ્ન એ શું છે? આ એ કોને? સ્વપ્ન સાચી વસ્તુ છે. હા જી, ખોટી નથી. એ કોઈ પણ અવતારમાં જોયેલી હોય તે જ વસ્તુઓ છે આ બધી. પણ એ બે દેહનું સ્વપ્ન છે. શું છે? હા, એક મનનું છે. શું છે? હા, એક મનનું સૂક્ષ્મ દેહ છે. શું છે? જેને તમે કહો છો ને સૂક્ષ્મ દેહ છે અંદર. અને આ સ્થૂળ દેહ તો સૂઈ ગયો હોય, અહંકાર સુઈ ગયો હોય, બુદ્ધિ સુઈ ગઈ હોય. જો અહંકાર જાગ્રત હોય તો ક્રિયાઓ કરવા માંડે, પણ એ છે નહીં. આ બધા ફોડ પાડનાર દાદા ભગવાન છે. એટલે સપનું છે કશું નહીં, ફક્ત અસર વાળું છે. શું છે? કે એ અસર આપે. સમજો કે તમને સપનામાં લોટરી લાગી જાય તો દાદા કેટલો બધો આનંદ થઈ જાય, તો શરીર પર એવી અસર પડે. પછી કોઈ ભયંકર સપનું આવી ગયું, સાપનું કેવું તેવું, તો તમને ભય પણ લાગ્યા કરે. હજુ મને એ બધા અનુભવો થાય ખરા કે આ વસ્તુ આવી રીતે છે, પણ દાદા જે રીતે જોઈને બોલે છે એવું હું નથી બોલી શકતો. એટલે મને તો એમની પાસેથી સાંભળેલું હોય, જે મારી સમજણમાં આવ્યું હોય, વાંચવામાં કઈક આવ્યું હોય, એના આધાર હું જવાબ આપું. દાદાની વાત 100% સાચી છે. શું છે? રાઈટ રાઈટ રાઈટ, એક્ઝેક્ટલી રાઈટ. પણ આમાં ઘણી વાર સ્વપ્નમાં શું થાય સાહેબ, કે હવે જો ગીતાબેન ને તો ઊંઘ ઓછી છે, બહુ જ ઓછી છે. 4 વાગ્યાથી ઉઠીને આપણે બધું આ દાદા ભગવાનની વિધિ ને બધું જ કરે, તો જે રાતનો જે 2 થી 4 નો ટાઈમ છે ને સાહેબજી, એ વખતે તો આવે જજ દાદા ભગવાન, આવે જજ. ધારો કે કઈ ના કે તો સ્વપ્નમાં એક ઝલક બતાવીને જાય જ. બહુ સારું કહેવાય. તમારી શું છે, જ્ઞાની પ્રત્યેની આપણે ખાસ કરીને જેટલી અનન્ય ભક્તિ હોય, શ્રદ્ધા હોય, અને એવું બધા હિસાબ હોય તો તમને દાદા સપનામાં આયા જ કરે. હા, આવે જ. અને એ સપનામાં આવે ને, એ તો દાદા તો એટલે સુધી કહેતા હતા કે જો ભૂલે ચૂકે દાદા ભગવાન સપનામાં આયા ને કોઈને, અને તે વખતે એને જે માગ્યું ને એને મળી જશે. શું કે છે? મોક્ષ જ માંગવાનો હવે. ના, તમે જે માંગો તે મળી જશે. પણ એ તે વખતે તો એટલી અંદરની પેલી ભૂમિકા કેવી છે એના ઉપર આધાર છે. એ હોવું જોઈએ આપણા પાસે ભૂમિકા, બરોબર. એ બીજી તમને આજે વાત તમે કાઢી એટલે કહું છું કે આપણને આ જગતની દરેક સારા ખોટા પ્રસંગો, વ્યક્તિઓ, જગ્યાઓ, એ બધાનો સુખ દુઃખ ને આનંદ નો દુઃખ નો બધા અનુભવ થાય છે ને, એમાં આપણે બધી પસાર થઈએ છીએ. પણ આપણે બધી જગ્યાએ સેન્ટરમાં જો જ્ઞાની પુરુષને મૂકીશું, એટલે કે આપણા શ્વાસોશ્વાસ, આપણો સમય, જેટલો જ્ઞાની પુરુષનું નિર્દેશન, એમની ભક્તિ, એમની આજ્ઞા, એમને બતાવેલી વિધિઓ, એ બધું જે કઈ પણ એમાં જેટલો સમય જશે ને, શ્વાસોશ્વાસ જેટલા વપરાશે, એ આપણા પોતાના કલ્યાણમાં કામ લાગશે. તમે પોઈન્ટ સમજ્યા? શ્વાસ તો આમે વપરાય છે. એના માટે કઈ એવું નથી કે રૂપિયાની જેમ ગણીને નોટ કાઢવાની છે. રૂપિયા હોય ને તો કોઈ કે તારે આપણે કાઢીએ, ને તો ના બી કાઢીએ. ભાડું ખર્ચી લે ટ્રેનમાં ગયા હોય, બસમાં, તો કોઈ આપણી ટિકિટ લઈ લે તો આપણે ખિસ્સામાં ખાલી ખાલી હાથ ગાલી ના કાઢીએ. શ્વાસોશ્વાસ તો નોન સ્ટોપ વપરાય છે. એટલે આપણને મોક્ષ માર્ગ ઉપર નિરંતર જાગ્રત રહેવું, બધા ખૂણે જાગ્રત રહેવું, એવું આપણું નક્કીપણું હોવું જોઈએ. દાદા ભગવાનનો આખો મેસેજ મને જે સમજાય છે એ એટલો જ છે કે તમારો એક નિશ્ચય સ્ટ્રોંગ હોવો જોઈએ, એને તું મજબૂત કર્યા કર. બીજું તું જાગ્રત રહેવાનું, જાગ્રત રહ્યા કર. અને બીજું તો જ આ બધી આજ્ઞા ને બધું પડાય એવું છે. પડાય છે. ના ના, સાચી ના હોય તો કેવી રીતે આજ્ઞા પડાય?
અબજોની વસ્તીમાં હું શુદ્ધાત્મા છું એ પોતાનું પરમાત્મા પદનું આપણે લક્ષ્ય થયું. અને હું તો કઉ છું કે ભલે કર્મ ના ઉદય થી ધક્કા બધાને વાગે છે, મને વાગે છે, પણ આપણું નક્કીપણું હશે ને જેટલું એટલું ધીરે ધીરે હખણું થશે. જ્ઞાની પુરુષ એ જો આપણો આત્મા છે, એમની આજ્ઞા ની કિંમત ક્યારે મૂકીશું? તો એમણે એમણે બહુ સરસ વાત કરી. આ તમે પોઈન્ટ કાઢ્યો ને એટલે હું તમને કહું છું કે એક તો સાર, સાર એટલે તમને ખબર પડી ને કે ક્રીમ, ક્રીમ કોઈ પણ વસ્તુનો સાર કાઢતા આવડવો જોઈએ. પ્યોર વસ્તુ, બધી પ્યોર, એટલે તમને દરેક વસ્તુનો સાર કાઢતા આવડવો જોઈએ. અને એના એની ગુણવત્તા ખબર હોવી જોઈએ. ગુણવત્તા ખ્યાલ આવ્યો ને કે ભાઈ આ વસ્તુ છે શું ને એની વેલ્યુ શું છે. એટલે દાદા ભગવાન એક જ શબ્દમાં કહી દીધું, all these relative are temporary adjustment and you are permanent. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. હવે જો વૃત્તિ નિજ ભાવમાં એટલે કે પોતાના આત્મા સ્વરૂપ દાદા એ કૃપાથી તો વાળી આપી, પણ નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં રહે ક્યારે? વર્તે નિજ સ્વરૂપનું અખંડ વર્તે ધ્યાન, અખંડ વર્તે, એક્ઝેક્ટ એક્ઝેક્ટ. એટલે આપણને આપણે એટલું બધું સરસ આપ્યું છે, આપણે અવકાશ મળે ને ફાઇલો ના હોય ત્યારે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, અથવા તો આપણે વિધિ કરીએ, ત્રિમંત્રો વાંચીએ, કઈ ને કઈક આપણે ઉપયોગની ગોઠવણી હોવી જોઈએ. આપણું બધું બહુ સરસ કામ થયું છે. પ્રકૃતિ તો પાછી દિગંબરી છે, દિગંબર એટલે છે ને, એટલે બળે ને છોડે નહી. આ પ્રકૃતિ એવી છે એટલે દાદા ભગવાન ના જ્ઞાન ને છોડે જ નહીં. એવા છે, એવું કેતા હતા કે દિગંબરી છે ને એ દાદા કેતા હતા કે તાંબાનું પતરું કહેવાય, એમની ભાષામાં બોલતા હતા. હવે જો એ વળી જાય ને તો કામ કાઢી નાખે, પણ વળવા એ મુશ્કેલ હોય. એને પ્રકૃતિનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ એવો નથી. અને એ બધી વસ્તુ બધી પ્રકૃતિ હોય, કોઈ પણ જાતની પ્રકૃતિ હોય, એ પ્રકૃતિ છેલ્લે શું છે? રિલેટિવ છે. શું છે? રિલેટિવ, એ બધું રિલેટિવ. પણ દાદા ભગવાને કહ્યું કે મનુષ્ય દેહ મળ્યો છે, તમને આવું જ્ઞાન મળ્યું છે તો એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લેજો, પૂરેપૂરો ઉપયોગ કરો. સતયુગ સામો આવીને ભેટે કરજે પ્રયોગી અનુભવ. તો સહેજે મળેલી કઈ પ્રાપ્ત ફરજો? આપણે સહેજે એટલે કેવું હોય કે આપણે એને બોલાવવા ના જવું પડે, પણ આપણી રૂટીન ની જે ફરજો હોય બધી, જેમ ભાઈઓ હોય તો એમની રૂટીન ની ફરજ હોય કે ભાઈ ઉઠીને તૈયાર થઈને એમને નોકરી ધંધો કરવો, છોકરાઓને ભણવાનું હોય, એવી રીતે બહેનોની ફરજ હોય કે ભાઈ એમના ભાગે રોલ આવ્યો કે સવારે ઉઠીને દૂધ નાસ્તા આ તે જમવાનું ટાઈમે કરવું, એ બધું જે દરેકને ભાગે જે આવી પડ્યો છે રોલ કહેવાય. ફરજ એટલે વ્યવહારની રિલેટિવ બાબતો, શું કહેવાય એને? એ આપણે જે આવી પડે સમજો એને આપણે સહેજે જે મળ્યું એટલે બટ નેચરલ કુદરતી, જેમ જેમ કર્મના ઉદયો થાય એમ ફળ આપવા માટે સન્મુખ થયું, એને સહજ કહેવાય.
અને એ સહજ ક્યારે કહેવાય? તો કે પોતે શુદ્ધાત્મા પદમાં રહી અને પોતે આ બધું એને જુએ જાણે અને એ પ્રમાણે મન વચન કાયા બધું ક્રિયા કરે, એમાં એની દખલ ના હોય પછી તો એ સહજ ક્રિયા થઈ કહેવાય. શું કહેવાય? ઓકે, દખલ ના હોય તાર સહજ ક્રિયા, દખલ ના હોય તો આખી ક્રિયા સહજ થાય. એટલે એને એને સંવર પૂર્વક ની નિર્જરા કહી. સંવર પૂર્વક ની નિર્જરા એ શાસ્ત્રો નો શબ્દ છે, પણ દાદા ભગવાને કહ્યું કે નવા કર્મો નો બંધ પડે નહીં અને આખું કર્મ ખરી જાય. શું થઈ જાય? આખું કર્મ ખરી જાય. પ્રયોગી અનુભવ, પ્રયોગ અને પ્રયોગી. પ્રયોગી એટલે, પ્રયોગ એટલે મન વચન કાયામાં થતી બધી ક્રિયાઓ, અને પ્રયોગી એટલે પોતે શુદ્ધાત્મા. એ કરજે પ્રયોગી અનુભવ એટલે શું થાય કે બધી ક્રિયાઓને તું જોઈ અને જાણજે અને જોજે કે આ મન વચન કાયામાં શું શું બની રહ્યું છે. બરાબર. પણ એમાં દખલ કરીશો નહીં, અને કદાચ સપોઝ કદાચ કર્મના ધક્કાથી અંદર અડી ગયું તો દાદા કે છૂટું પાડી દેવું, એટલે છૂટા થઈ જવું કે હું શુદ્ધ આત્મા છું. તો એ તે વખતે જે આપણે આપણી સીટ ઉપર આવી ગયા અને તે વખતે એટલે એ આખો પુરુષાર્થ ધર્મ કહેવાય. સાચો પુરુષાર્થ ની ઘણી બધી રીતો છે, પણ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ કયો છે? આ તો કે નિરંતર આઈ અને માય ને સેપરેટ રાખવું, એટલે કે પૂતગલ ને એની જગ્યાએ રહેવા દેવું અને આપણે આપણા સ્વભાવમાં રહેવું, બંનેને ભેગા થવા દેવું નહીં. એટલે કે બે નો સાંધો જુદો જ હોય. બરાબર, ખ્યાલ આવ્યો? બરાબર. આ અનુભવ કરવો હોય, જે દાદા ભગવાન ને અનુભવ વર્તતો તો એવો અનુભવ કરવો હોય તો આપણે આ અભ્યંતર તપ, પુરુષાર્થ, આ બધું જ્ઞાન કેવી રીતે વાપરવું, એ બધું જ આપણે નાના નાના પ્રસંગોમાં આપણે એપ્લાય કરવું જોઈએ. ઓકે, એને સમજી લેવું જોઈએ અને પછી એનું પ્રેક્ટિકલ કરવો જોઈએ. પ્રેક્ટિકલમાં કશું કરવાનું નથી, ખાલી આપણને જાગૃતિમાં બધું ખબર પડ્યા કરે. બરાબર. તેમ તેમ તમને અનુભવ થાય. શું થાય? ઘણી વખત એમ થાય કે ફરજિયાત છે કે મરજિયાત એ ખબર ના પડે. આપણે જે કરી રહ્યા છીએ જીવનમાં એ બધું ફરજિયાત છે કે મરજિયાત છે? આપણે વળગી પડ્યા છીએ. ફરજિયાત, જ્ઞાની હો કે અજ્ઞાની હો, બરાબર, જન્મ્યો ત્યારથી તે મરણ સુધીમાં બધું દાદા કે છે ફરજિયાત છે. બરાબર. મરજિયાત કોણ હોય? તો કે પુરુષાર્થ. અને આ બધું જ પ્રારબ્ધ છે. શું છે પ્રારબ્ધ? જેમ દાખલો તમને દાદા પ્રસંગ કહેતા હતા કે ભાઈ એક માણસ ચોરી કરતો હોય, લાંચ લેતો હોય અને પછી અંદર નક્કી કરે કે લાંચ લેવા જેવી નથી, એટલે પ્રારબ્ધમાં ઉદયોમાં ફરજિયાતમાં લાંચ લેતો હોય, પણ અંદર એના ભાવ કેવા છે કે મારે લાંચ લેવી નથી, તો બીજા અવતારમાં એ લાંચ લઈ રહે. કારણ કે અંદર પુરુષાર્થ કેવો કરે છે કે લાંચ લેવી નથી. એક માણસ લાંચ લેતો નથી અને અંદર પુરુષાર્થ શું કરે છે? કારણ કે બધા કે બધા પૈસા વાળા થઈ ગયા, હું આવો ને આવો રહ્યો, લાંચ લેવા જેવી છે. એટલે અંદર જે ભાવાભાવ થાય છે એ પુરુષાર્થ છે, અને બહાર જે પાંચ ઇન્દ્રિયોથી અનુભવમાં આવે છે એ બધો જ પ્રારબ્ધ છે. શું છે? બધો જ પ્રારબ્ધ. ઓકે, એટલે બધું ફરજિયાત છે, બધું. એ ભોગવે જ છૂટકો. કોઈને ડાયાબિટીસ કરવાની ઈચ્છા થાય? ના. કોઈને તાવ આવે એવી ઈચ્છા થાય? ના. હે, કોઈને એમ થાય ડોક્ટર માં આઈને હોયો મારે તો સારું એવું થાય કોઈને? ના. છતાંય હોયો ખાવો પડે છે ને, અને ખુશ થઈને પૈસા ડોક્ટર ને આપીએ છે ને, એ ફરજિયાત થયું. શું થયું? હોયો ખાવાનો ફરજિયાત અને રૂપિયા આપવાના ફરજિયાત. બરાબર. ડોક્ટર દાખલા તરીકે 100 રૂપિયા ના 500-200 રૂપિયા કરી નાખે તો આપણને થઈ જાય ને લૂંટે જેવું થાય કે ના થાય? થાય, થાય. એટલે આ બધું. હા બોલો. હવે તો ગ્રાન્ડ કી ડેક જ ફરજ રહી છે બસ. જો દાદાનું જ્ઞાન મળ્યા પછી, દાદા ભગવાન ની પાસેથી જ્ઞાન મળ્યા પછી આપણા બધા મહાત્માઓને માત્ર રિયલ પુરુષાર્થ રહ્યો. કયો રહ્યો? રિયલ પુરુષાર્થ. 5 આજ્ઞાનો, ભૂલ થાય ત્યાં પ્રતિક્રમણ, ખ્યાલ આવ્યો? બધાનામાં શુદ્ધાત્મા જોવા, પોતાના નવરા પડે તો પોતાના મનને જોવું, પોતાની વાણીને સાંભળવું, પછી વિધિ બોલે વાંચીને બોલવું, આ બધા પુરુષાર્થ દાદા ભગવાને આપેલા છે.
એ બધા આત્માને પ્રગટ કરનારા એટલે કે નિરાવરણ કરનારા છે. તો હવે આપણે રિલેટિવ નું બધું બાજુ પર, એ તો ઉદયકર્ણના આધીન બધા એને છે, જે રિયલ પુરુષાર્થ છે તે આપણો છે આત્મા, એનો લાભ ઉઠાવવો જોઈએ. શું કરવો જોઈએ? આપણે તરત અંદર ચચરે કે આટલું બધું કર્યા પછી તમે આવું બોલો છો, ત્યારે આપણે અંદર કેવું, હું શુદ્ધાત્મા છું, જો તમે આપેલું પેલા જમા કરી લો, એમ આપણા પડોશી ને કેવું, કેવાનું દાદા જમે કરવાની શક્તિ આપજો, આ કર્મો આયા છે, આ હિસાબ આવ્યો છે અને સંભાવે નિકાલ કરવો છે, પછી એનું પ્રતિક્રમણ કરી આ કરી ઊંચું મૂકી દેવાનું. સમજી ગયા? બરાબર છે. જય સચ્ચિદાનંદ. પુરુષાર્થ, પુરુષાર્થ બરાબર છે દાદા. ભગવાન 10 લાખ વર્ષમાં પુષ્કળ તપશ્ચર્યાઓ કરતા 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 આપણને રેશમની બિછાનો આપી છે, રેશમની ચાદર પર આપી છે, અને ગાદી પર ખાતા પીતા પિક્ચર જોતા લગ્નોમાં જતા મોક્ષે જવા એવું જ્ઞાન આપ્યું છે. આપણે હવે એનો પૂરેપૂરો ફાયદો કરવા ઉઠાઈ લેવાનો છે. બરાબર છે. એટલે દાદા ભગવાને કહ્યું, મોક્ષે જતા ક્રિયાઓ નડતી નથી, સંસાર નડતો નથી, બાયડી છોકરા નડતા નથી, તમારી અજ્ઞાન અને અણસમજ નડે છે. એ અજ્ઞાન તો હવે જતું રહ્યું, જતું રહે, હવે થોડી ઘણી અણસમજણ પડી હોય, આ મારા જેવું લાગતું હોય તો કહેવાનું કે તમારા મારા નહીં, હું તો શુદ્ધ. સમજી ગયા ને? બરાબર છે, સમજી ગયા. ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરવાની, ઘરમાં નહીં બોલવાનું, હા હગાવાળા આગળ ફાઇલ નંબર 1 જોડી બોલવાનું. હા, કહેવાનું બધા તમારા હગલા વાળા, મારા હગલા વાળા હોય મને કોઈ ઓળખે જ નહીં પછી. હા લાવ ને, તમારે હસવું હોય તો હસો, લગન માં જાઓ લગન માં જાઓ, લડવું હોય તો લડો, રડવું હોય તો રડો, કૂટવું હોય તો કૂટા કૂટ કરો, પણ તમારા મારા નહીં. નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા. ખ્યાલ આવ્યો ને? બરાબર. થોડું ગમ્યું તમને? ગમ્યું, બહુ સરસ. આપણે ભાગાકાર કરવાની રીત શીખવાની દાદા, કે જેને સંસારમાં ભાગાકાર કરતા આવડે ને તો આત્માના ગુણાકાર થાય. આપણે ભણતા હતા ને ગુણાકાર ભાગાકાર. ઓકે ઓકે બોલો પ્રદીપભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો. મારે બે ની વ્યાખ્યા જોઈએ છે, અને બીજું તમને હું કહું, મને દાદાએ કિમિયો આપ્યો તો એક વાક્ય બોલ્યા હતા દાદા, કબીર નો દોહો કીધો તો મને, પાસ પાસ કે સબ પીસ ગયે, બિચકા ચક્કા ચૂર, ખીટી સે જો લગ ગયા ઉસકા બેડા પાર. એટલે ખીટી નો દાખલો આપતા હતા. ખીટી જોડે તમે, ખીટી એ જ્ઞાની પુરુષ, એને ચોટી રહેશો તો તમારો બેડો પાર થઈ જશે. આ દાદા વર્ષો પહેલા મને લખાયું હતું વાક્ય, તદ્દન સાચી વાત. અચ્છા હું તમને કહું, અને બીજું કહેતા હતા મને કે 5-7 સાધુઓના લેડર બનાવી દેવાની કે છે, અરિયંતાણમ બોલી કરો, પછી પ્રતવિધિ બધી, એ 5 ની લેડર બનાવો, નવરા પડો એટલે ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું, ચડ્યો ઉતરવાનું, ચડવાનું, તો આખો દાડો બોલ્યા કરું, સ્વભાવ ચડો તો. એટલે મને આ ટેવ પાડી હતી એમણે. હવે બીજું તમને વાત પૂછું, શંકર દોષ એટલે શું અને પંડિત તપ એટલે શું? શંકર દોષ દાદા ઘણી વાર વારે વારે વાત કરતા હતા, શંકર દોષ છે, શંકર દોષ, એટલે મને વાંચવામાં આવ્યું હતું શંકર દોષ, પણ ખબર નથી પડતી શંકર દોષ શું કહેવાય. અચ્છા, અને પંડિત દોષ અને પંડિત તપ, પંડિત તપ એના પછી પંડિત તપ. હવે મેં તો આ સાંભળ્યું નથી, પહેલી વાર સાંભળ્યું છે, પહેલી વાર જ મેં સાંભળ્યું છે, એટલે મને તો આગળ પાછળ કઈ રેફરન્સ મળે તો ખબર પડે એવું છે, નહીં તો હું તમને બતાવી દઉં. અને જો હું તમને, હા બોલો. તો દાદાજી એવું કહેતા હતા કે અમે અમને કોઈ જગ્યાએ ડ્રોપ કરવા જઈએ ને, ટ્રાન્ઝિટ તરીકે એરપોર્ટ પર, તો દાદાજી બેઠા હોય એટલે હું
પાછા હું એની જોડે બેસીને મને વાતો કરવાની ટેવ એટલે દાદાજી બોલાવીને બેસાડે તારે તારે કહેતા હતા કે એમાં હાથ ઊંચો કરીએ ને આ હાથ ઊંચો થાય છે ને એ તપ છે કે છે હવે એ વખતે ભાન નતું કે હાથ ઊંચો કરે તપ થતું હશે આપણે 10 વાર હાથ ઊંચો કરતા હોય છે તપ એટલે આપણે અંદરથી બહાર જઈએ છીએ એટલે તપ લાગે એને પંડિત દાસ કહેવાય જો મને શબ્દોની અંદર નહીં પડું પણ મને પંડિત તપની અંદર દાદા તમે હાથની વાત કરી ને એટલે હું તમને કહું છું તો કે દાદા કે તપમાં છે ને જરાય પણ લીકેજ ના હોય કયું લીકેજ ના હોય તો કે ભાઈ કોઈ પણ ક્રિયામાં આ હાથ મારો છે એવું એ પોતે કોઈ પણ જગ્યા પર અંદરનો અહંકારનો ભાગ ના હોય એટલે આટલું પણ લીકેજ પોતાના આત્માનું ના હોય એ પોતે ટોટલી સેપરેટ રહેતા હોય આવી દશા એમની હોય છે જ્ઞાની પુરુષની અહંકાર વપરાય એટલે દાદા કે છેલ્લે તો આ બધી છે ને ટોટલી બધું જીરો થતું જાય એટલે લીકેજ આત્માનું ના હોય આ બધી ક્રિયા થતી હોય પણ પોતે ટોટલી સેપરેટ હોય તમે પેલા સમજાયું પેલી પેલી સહજ ક્રિયા એટલે સહજ ક્રિયામાં મારી સમજણમાં આવશે તો હું તમને કહીશ કાં તો કોઈ આપતા પુત્ર પૂછજો કારણ કે દીપક આનંદજી સાંભળેલું છે દીપક આનંદજી હા પુસ્તકમાં આવેલું છે શંકર દોષ એટલે શું દીપક આનંદજી તમે સાંભળ્યું છે સામાન્ય રીતે ક્રમ માર્ગમાં જે જ્ઞેય છે એને જ્ઞાતા માનવામાં આવે છે માટે મૂળ વાત સમજાતી નથી અને અવો જ્ઞાતા જ્ઞેય નો શંકર દોષ એ જ્ઞાની સિવાય જાય નહીં કારણ કે જ્ઞાની પુરુષને પૂરી સ્પષ્ટતા છે જ્ઞેય શું છે જ્ઞાતા શું છે અને જ્ઞેય શું છે એટલે એની એમને પૂરી ક્લેરિટી અનુભવ છે માટે એમને આ બે ભેગા થતા જ નથી જ્ઞાતા ને જ્ઞેય કોઈ ભેગા થાય આપણને જ્ઞાન મળ્યું છે એ સમજણ મળી છે એટલે આપણે ખાતરી પૂર્વક કહી શકે કે તેલ ને પાણી નો જેટલો ફરક છે પણ હવે એ જયારે આ જ્ઞાન નથી હોતું ત્યારે જે જ્ઞેય છે એ જ જ્ઞાતા થઈ બેસેલો છે બરાબર એટલે જ્ઞાન પ્રગટ કે ખુલ્લું થતું જ નથી મૂળ જ્ઞાન ખુલ્લું થાય ને એટલા માટે કીધું કે જાતે થઈ શકે એમ છે જ નહીં એટલે જ્ઞાનીની જરૂર પડે જે છૂટા પડેલા છે છૂટાપણાનો પાક્કો અનુભવ છે અને એમાં જ રહે છે એમ એ છૂટાપણું એમને અવિરત વર્તે છે નિર્દિન જેને આત્માનો ઉપયોગ છે એવા જ્ઞાની આપણને છૂટું પાડી આપે અને જ્ઞાતા જ્ઞેય શંકર દોષ જેમનો મટ્યો એ મુકશે જાય અચ્છા અચ્છા સમજી ગઈ રાઈટ લખ્યું પેલું નીચલી કક્ષાનું તપ કહેવાય આ બીજા બાહ્ય બધા બાળ તપ કે ને અને પંડિત તપ એ સમજણ પૂર્વક નું કહેવાય સમજણ પૂર્વક સમજણ એટલે કે એનું યથાર્થ તપ છે ને એને પંડિત તપ કહેવાય ઓકે અમે બધી વ્યાખ્યાઓ લખીએ છીએ હમણાં વાંધો ને તે સારી વસ્તુ છે છપાવજો ના છપાવું નથી પણ મને સમજવા માટે ટૂંકી ટચ વાક્ય બધું લખું છું કે આનો અર્થ દાદાની દ્રષ્ટિએ કેવો થાય એમ ત્યારે ફાસ્ટ જમાનો છે ને હવે તો રાઈટ પાછું આવ્યું છે હવે બહુ સારું જય સચ્ચિદાનંદ બહુ સરસ બહુ સુંદર અને પેલું ઇંગ્લિશમાં તમે ક્લિપ્સ મોકલાવજો શું ઇંગ્લિશમાં પેલી ક્લિપ કીધી હતી ને કે રજનીભાઈ એક ક્લિપ મને આપજો એ મને મોકલાવજો તો રજનીભાઈ કઈ
એ મોકલાવી દેજો મોકલાવી છે હા ઓકે થેન્ક યુ વેરી મચ માને ગુજરાતમાં બંનેમાં છે ઓકે બહુ સરસ ઓ પેલું પર્સનાલિટી વાળું બહુ સરસ બહુ સરસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બીજા બે પછી પૂછીશ ના પૂછી જો ના અત્યારે નથી પૂછવા પછી પછી આ બધું બહુ મગજમાં ના જાય તમે જાતે જ આવી ગયા થેન્ક યુ સાંજે ક્વોરન્ટાઇન માંથી બહાર આવી ગયો હા બે દિવસ થયા એટલે બરાબર વેરી ગુડ જય સચિદાન પ્રતિભાનજી બોલો સાહેબ આપણે ચરણવિધિમાં આપણે બોલીએ છીએ ને સંસાર ભજવવાના આરંભ કાળથી આજ દિનની અધ્યક્ષણ પર્યંત આ જગતના જીવોની કઈ પણ શંકા કુશંકા કરી કરાવી કે અનુમોદી હોય આ આખું જે બોલે છેલ્લે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું એ બોલીએ છીએ તો સંસાર ભજવવાનો એટલે સંસાર રાશિમાં આવ્યા ત્યારથી સંસાર ભજવવાનો કે આ સંસારમાં આવ્યા ત્યારથી સંસાર ભજવવાનો જો આપણને જ્યારથી સમજણ આવી જ્યારથી આ સમજણ આવી કે હું સમીર છું ત્યારથી દોષની શરૂઆત થઈ એટલે કે એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ડેવલપ થાય બરાબર અને પછી જયારે અહંકાર આપણો ઉભો થયો અને જે કર્મના ચાર્જિંગ ચાલુ થયા કારણ કે પહેલા આખી નેચરલ પ્રોસેસ હોય છે એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય બરાબર ને પછીથી જેમ જેમ આપણે ડેવલપ થયા પછી આપણને ખબર પડી કે મારા હું જ કરતા છું અને પછી જે બધી ભૂલોની પરંપરા થઈ એમાં પછી આખું ડેવલપમેન્ટ છે આફ્રિકાથી લઈને ઇન્ડિયા સુધી ખ્યાલ આવે ને એટલે સંસાર ભજવવાની આરંભ ક્રિયા ક્યારથી થાય તો કે દેહ તે હું છું ને હું કરું છું એ ભાન થાય ત્યાંથી એની શરૂઆત થાય ત્યારે સંસાર ભજવી શકે ને પણ જ્યાં સુધી અવસ્થાનું ભાન જ ના હોય દેહ છે એ હું છું તો બાય બર્થ જ આપણને ભાન છે ને એ તો અહંકાર તો એટલે હું છું એનું ભાન છે પણ હું શું છું એનું ભાન તો પછી થયું જ્ઞાની મળ્યા પછી પણ જે કર્તાપણાનું ભાન છે એ એક ઇન્દ્રિય થઈને પંચેન્દ્રિય સુધી નેચરલ પ્રોસેસ છે કેવી છે નેચરલ છે ખ્યાલ એમાં કશું છે નહીં પણ જેવો અહંકાર જાગૃત થાય છે એવા કર્મના ચાર્જિંગ શરૂ થાય છે કારણ કે હું છું અને પાછો હું કરું છું ઓકે અને આ જે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો તો આ બાધાભારે પ્રતિક્રમણ કહેવાય એ બાધાભારે જ કહેવાય બાધાભારે જ પ્રતિક્રમણ કારણ કે આપણે કઈ બધા દોષો દેખાય છે એટલે આપણે તો ઓલરેડી દાદાએ જ્ઞાન આપ્યું ત્યારે કેટલાક દોષો તો જે વાયુ રૂપે હતા પાણી રૂપે ત્યારે બાળી નાખ્યા હવે બરફ રૂપે રહ્યા છે ખ્યાલ આવ્યો ને પણ દાદા ભગવાને કહ્યું કે જાતું પ્રતિક્રમણ પણ કરવું જોઈએ એટલે આપણી ચરણ વિધિમાં ઘણી જગ્યાએ એક બે જગ્યા પર આવા પ્રતિક્રમણ મૂકેલા છે એટલે હું પૂછું છું કે જયારે આપણને દેખાતું ન હોય આપણે તો બાધાભારે પ્રતિક્રમણ છે પ્રતિક્રમણ કરાય ને આપણે અને એમાં કરાય કરવું જ જોઈએ કરાય નહીં કરવું જ જોઈએ કારણ કે હંમેશા શું છે પ્રતિક્રમણ નો મિનિંગ શું છે કે ક્રિયા કે શબ્દ નથી એ તો એક વ્યવહારની વ્યવસ્થા છે પણ દાદા કે પ્રતિક્રમણ એટલે શું કે હવે મને આ ભૂલ કરવી નથી અને મને આ ભૂલોથી છૂટવું છે એને જે અંદર નિશ્ચય છે ને એની કિંમત છે શેની છે નિશ્ચયની કિંમત હા અને બીજી વસ્તુ સૌથી અગત્યની વાત કે જ્ઞાની પુરુષે જે આ ચરણવિધિ લખી છે ને જે દાદા બોલ્યા છે એની બહુ જ મોટી કિંમત છે નહીં તો આજુ કોઈ બી માણસ આ સંસાર ભજવવાના પ્રતિક્રમણ પછી આ સૂટ એન્ડ સાઇડ પ્રતિક્રમણ પછી આ ગુસ્સો થાય ભૂલો થાય પ્રતિક્રમણ તો કોણ કરે એટલી જાગૃતિ લાવે ક્યાંથી કર્મના ઉદયો જેવા ધક્કા વાગે ને તો પહેલા તેને ખબર જ નથી પડતી કે આ ભૂલ છે આ પ્રતિક્રમણ એનું શું પ્રમાણ છે ખબર છે જ્ઞાની પુરુષની કૃપાથી હું શુદ્ધાત્મા છું એ જે જાગૃતિ ઉત્પન્ન થઈ છે એ જાગૃતિ અને કૃપાને કારણે આ બની શકે છે એ તો પ્રતિક્રમણ હોય જ નહીં અત્યારે કારણ કે એટલો બધો કાળ કઠણ છે કે જાગૃતિ લાવી ક્યાંથી બહુ સરસ છે અને આ દાદા એ મૂક્યું છે એ આપણે જાણતા અજાણતા કરીએ છીએ પણ એનો બહુ મોટો ફાયદો છે શું છે અને જોજો એમાં લખ્યું છે શંકા કુશંકા લખ્યું છે ને શંકા કુશંકા કરી કરાવી અપરાધ એ બધું લખ્યું છે અંતરાયો
આજે મોટા એ મોટી મોટી ચાર વસ્તુ થી અત્યારે કળિયુગમાં છૂટામાં મોટો રોગ હોય તો શંકાનો છે. શંકા અત્યારે ઘરે ઘર અને ઘટે ઘટ એટલે શરીરમાં જો આગ સળગતી હોય તો આ શંકાના નામના રોગની છે. બહુ મોટા દોષ કહેવાય શંકાનો. દાદા કે આત્મજ્ઞાન હો ઉડી જાય કે લો, પછી અપરાધ, પછી અંતરાયો એટલે આ બુદ્ધિ એ તો એટલું બધું કામ કર્યું છે કે જેની વાત નહીં પૂછો. ખ્યાલ આવ્યો? એટલે આપણને તો દાદા મળ્યા ને તો આ બધા ભૂલો બધામાંથી છોડાયા અને આપણા સ્વરૂપની જો અંતરાય હતું ને, હું શુદ્ધાત્મા છું, એ બધા અંતરાય જતા રહ્યા અને સ્વરૂપ ખુલ્લું થઈ ગયું શુદ્ધાત્મા. ખ્યાલ આવ્યો? નહીં તો બધા અંતરાય તૂટે પણ એક પ્રત્યક્ષ ના અંતરાય તૂટે નહીં. અને પ્રત્યક્ષ ના અંતરાય તૂટ્યા જેના એને પોતાના સ્વરૂપ ના અંતરાય તૂટી જ જાય. બહુ મોટું આજે અંતરાય લખ્યું છે ને, કર્યા લખજો વાંચજો અંદર. છ મહાવ્રત ના ભંગે કરી મહાવ્રત ના ભંગ કેટલી લોકો હજુ તો રાતે 11-12 વાગે તો રાત્રિ ખાવા જાય છે. ભલે ના પાડીએ, ભલે નિયમ ના પાડીએ પણ હૃદયમાં એક જ હોવું જોઈએ. વિતરાગો સાચા છે, વિતરાગો ની આજ્ઞામાં રહેવા જેવું છે. એટલું જો અંદર હૃદયમાં હશે ને તો એક દાડો આપણો ઉકેલ આવશે. દાદા ભગવાન કહેતા હતા અમે વિતરાગો ને સિન્સર રહેલા આખી જિંદગી. કોને સિન્સર રહેલા? વિતરાગો. અમને બધું બહુ મળતું હતું કે છે પણ અમારે કશું જોઈતું જ નતું. એક વિતરાગો ને સિન્સર એટલે કદાચ કર્મ ના ઉદય થી આપણે રાતે 12 વાગે ખાવું પડે કે વિતરાગો ના કયા વાર ચાલવું પડે, 5 મહાવ્રતો ના વર્તે, પણ આપણા લક્ષ્યમાં હોવું જોઈએ કે ભગવાન તમારી આજ્ઞા પાડવી, તમે જ સાચા છો, તમારી આજ્ઞા જ સાચી છે અને તમારી વાણી ને તમે જ મારું કલ્યાણ કરનારા છો. આવું હૃદયમાં કોઈક વાર ખૂટવું તો ધીરે ધીરે મય હૃદયમાં ભાવ આવશે તો આપણું કામ થશે. બરાબર. એક એક અજી છે પૂછું. પ્રદીપભાઈ હા બોલો ને. આપણે આજે સવારના બ્રહ્મ મુહૂર્તમાં આપણે શ્રીમંત સ્વામીને નમસ્કાર કરવાના છે, આપણે કરીએ છે તો એ તો દાદાએ કે આ જે વ્યવસ્થા છે નિયમ માટે જ બનાવ્યો છે ને, કે 4-6 ઇન્ડિયાના 4-6 અમેરિકાના રાત હોય, બીજા કોઈ ખંડમાં બીજો દિવસ બપોર હોય, મહાવિદ્ય ક્ષેત્રમાં શું છે એ આપણને ખબર નથી. બરાબર. એટલે આપણા પોતાના આ શરીરને નિયમમાં રાખવા માટે જ કીધું છે 4-6 સવારના. ના, નિયમમાં રાખવા માટે તો એક તો બહારની વાત કહેવાય પણ 4-6 છે ને એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. બ્રહ્મ મુહૂર્તમાં દાદા ભગવાન અમને આપતા પુત્રોને કહેતા હતા કે લોકો બધા સુઈ ગયા હોય એટલે વાતાવરણમાં બીજા કોઈ લેતી દેતીના વ્યવહારો બધા હોય નહીં, એટલે બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એટલે ભગવાનને ત્યાં ભીડ હોય નહીં કે છે. એટલે જો ભગવાનને ત્યાં ભીડ ના હોય કોઈની, એટલે જો તમે સવારમાં 4-6 નમસ્કાર કરો ને તો સીધા પહોંચી જાય. આ 4-6 આપણા ઇન્ડિયાના કે મહાવીર ક્ષેત્રના? ના, આપણા 4-6 એના અહીંના. 4-6 ઇન્ડિયાના. આફ્રિકામાં બીજો ટાઈમ હોય, અમેરિકામાં બીજો ટાઈમ હોય, તો આફ્રિકા વાળાએ તઈથી 4-6 માં કરવાના. એટલે તો પહોંચે તો મહાવીર ક્ષેત્ર. ભક્ત ભગવાન ને ત્યાં ભીડ હોય ને આ બધું ભરત ક્ષેત્ર માટે છે. અને દાદાને તો કોઈ ક્ષેત્ર જોડે કોઈને લેવા દેવા ના હોય પણ સાયન્સ એમનું શું ખુલ્લું કર્યું કે 4-6 એ બ્રહ્મ મુહૂર્ત છે, એમાં બધા લોકો સુઈ ગયા હોય એટલે તમારા નમસ્કાર સીધા પહોંચી જાય. પણ જેવા તમે ઉઠો પછી બધા તમારા વાઇબ્રેશનો આવે, સમજો તમારી જોડે લેતી દેતી હોય ને જેની, એ લોકો કે સમીરભાઈ નો ઓર્ડર નથી માલ આપ્યો, પેલો કે યાર પૈસા આપશે કે નહીં, બધા જાત જાતના વાઇબ્રેશનો આવે. ખ્યાલ આવ્યો? સમજો તમે સુઈ રહ્યા હો તો તમારા વાઈફ વાઇબ્રેશન ક્યાં આવે, આજ 6 વાગી ગયા ઉઠતા નથી. ખ્યાલ આવે? એટલે આ બધું વાઇબ્રેશન થી જગત ઉભું છે, એને ઈકો કહેવાય. શું કહેવાય? એટલે બ્રહ્મ મુહૂર્ત નો ફાયદો ઉઠાવી લેવાનો. હવે બીજી વાત તમને દાદા ભગવાન ની કહો. દાદા ભગવાન તો આપણને તો 4-6 કહ્યું કારણ કે આપણે થાકિયા પાક્યા હોઈએ ને, પણ દાદા તો અડધી રાતે ઉઠી અને મેં એમને પદ્માસન વારીને બધી વિધિઓ કરતા જોયા છે. કુદરતી એમની જોડે અમને સુવાનો એક વાર ચાન્સ મળેલો સુરતમાં. એટલે હું તમને શું કહું છું કે જ્ઞાની પુરુષ તો દિવસ રાત જાગ્રત હોય પણ આપણે 4-6 આખો દાડો સંસાર વ્યવહાર હોય ને તો 4-6 માં આપણે ખૂબ કામ કરી લેવું જોઈએ.
અને આ તો પ્રત્યક્ષ હરિયન ભગવાનને નમસ્કાર. આ તો જ્ઞાની પુરુષની આજ્ઞાની કિંમત બહુ સમજવા, એની કિંમત તો આપણે કશું ના મૂકી શકીએ. જો આ જે કરશે ને 4-6 માં સિમંદર સ્વામી ને, એનું તો કલ્યાણ થયું જ જાણજો. જય સચિદાન. હેમા બેન કઈ યાદ આવ્યું? હેમા બેન ઓકે, તો આપડે ભરતભાઈ મિસ્ત્રી. કારણ કાર્ય નું રૂપાંતર ભવટણી માં પૂરણ. એ જે ભવટણી શું છે? ભવ એટલે કારણ, અને કારણ કાર્ય નું રૂપાંતર. કારણ હોય ને તો જ કાર્ય થાય, કોઝ વગર ઇફેક્ટ હોય નહીં. અમે ભવ અટવી માં પૂરણ કરે, એવું છે ને? એટલે આ શું છે કે નિરંતર જ્યાં સુધી હું શુદ્ધાત્મા છું અને એ ભાન થાય નહીં ત્યાં સુધી કારણ કાર્ય, કારણ કરે કોઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝ ચાલ્યા જ કરે. ખ્યાલ આવ્યો ને? એટલે હવે આપણી આ જ્ઞાન મળ્યા પછી કોઝ બંધ થઈ ગયા એટલે ઇફેક્ટ રહી, એટલે બધી આપણે જેમ જેમ આજ્ઞામાં રહીશું એટલે બધું ચોખ્ખું થતું જશે. પ્રતિગમન કરીશું, જ્ઞાતાના કયા પ્રમાણે ચાલીશું, એટલે પછી આપણે આ કારણ કાર્યની જંજાળમાંથી આપણે મુક્ત ટોટલી. આમ તો કારણો બંધ થઈ ગયા, હવે ઇફેક્ટ રહી છે ખાલી. શું રહી છે? ઇફેક્ટ રહી. એક વસ્તુ છે ભાઈ, જો હવે કઈ એમાં હવે કશું આપણું કશું લૂંટાઈ જવાનું નથી, અને એ તો મફત જ મળે છે, એના કઈ પૈસા ચૂકવવાના નથી. અને બીજું કે જ્યાં સુધી હિસાબ હોય ત્યાં સુધી જ હોય ને, એ તો છે. અને આપણા મહાત્માઓ કે હવે નવી ફૂચો પાડેવા છે ને, પડે એવી નથી. પછી કપડ કઈ ચોખ્ખું કરે એટલે થઈ જાય. તો બધું બહુ સરસ દાદા, એ તો આ બધું વિજ્ઞાન લખેલું છે. ગવાતું તું દાદા ભગવાન ની હાજરીમાં. દાદા એ કલકી નાની છે ને, એમાં એમાં છે. હા, બસ મુક્તિ સુખ બરાબર. જય સચિદાન. જય સચિદાન. એમાં બેન ઓકે, હરેન્દ્રભાઈ છે છેલ્લો ક્વેશ્ચન. હરેન્દ્રભાઈ. જય સચિદાનંદ પ્રદીપ આનંદજી. જય સચિદાન સાહેબ. આજે બ્રહ્મ મુહૂર્ત ની વાત કરી 4-6 બરાબર, પણ સાથે સવાર નો કાળ દાદા ભગવાને કઈ સતયુગ નો બી કીધો છે ને, કે સવારે 4-6 સતયુગ ની અંદર વર્તાય. હા બરાબર છે. એટલે આપણી મન વચન કાયા ની એકાગ્રતા બરાબર રહે એ વખતે, એ વાત સાચી? એટલે વાઇબ્રેશનો ના આવે એટલે આપણી સ્થિરતા રહે. કોઈ જાતના વાઇબ્રેશનો ના હોય, કશું કામ ના હોય, એટલે બધું અંતસ્થ બધું સ્થિર થયેલું હોય. શું થયેલું હોય? બરાબર, રાઈટ. અને છતાંય કોઈ વખત મન તો દે પાછું છીડું પાડે અંદર, રાઈટ. કે તો ઘંટાળ વસ્તુ છે ને, તો ગમે ત્યારે 4 વાગે ફૂટે, રાતે 3 વાગે ફૂટે. જાગો એટલી વાર, જાગ્યા એટલી તરત ચાલુ. હા, એટલે જ કવિરાજે લખ્યું ને, ઊંઘે ત્યારે લાકડા, જાગે ત્યારે બમ્બરડા, કોઈ છોટા ના બડા, આત્મા સૌના સરખા, પ્રકૃતિ આત્મા નો ખાજી, વ્યવસ્થિત નિકાલે બુઝવું મહી. એટલે દાદા ભગવાને આ સતયુગ ખાલી વાઇબ્રેશન
ચોખ્ખા એ અપેક્ષા એ કીધો છે. હવે આમાં કેવું છે કે દાદા ને તો અલગ અલગ રીતે જે નિમિત્ત મળે એ બધી વાત કરે એટલે સત્યુગ જેવો જ કાળ કહેવાય, પણ એને દાદા બ્રહ્મ મુહૂર્ત પણ કહેતા હતા, સત્યુગ જેવો કાળ કહેવાય, ઘણી રીતે બધું દાદાએ વર્ણન કર્યું છે. કારણ કે સત્યુગ ની મેઇન ખાસિયત મન વચન કાયા ની એકાત્મકતા, પણ એ તો અત્યારે તો છે નહીં ને, એ થાય નહીં. પણ આ બધા જે બધી વિધિઓ આપી છે ને એ દાદા એ જ આપી છે કે તમે આ બધું કરશો ને એટલે મન વચન કાયા ની એકતા ના બધું અંદર છે ને કોશિશ તૈયાર થશે. શું થશે? રાઈટ, બરાબર. અને સેવી રહ્યા છીએ આપણે ફક્ત જ્ઞાની પુરુષ ના કયા પ્રમાણે ચાલવું એનું નક્કી પણ થવું અને ચૂકી જવાય તો પસ્તાવો કરવો, આ બે રસ્તા છે. બરાબર સાહેબ. એક તો ચાલવાનું અને ના ચલાય તો પ્રતિક્રમણ કરવું ને શક્તિ માંગ્યું, કામ પૂરું થઈ ગયું. બધું બાય હાર્ટ જોઈએ. કેવું જોઈએ? બાય હાર્ટ, પ્યોર જોશે તો કામ થઈ જશે. એ તો ચોક્કસ છીએ સાહેબ, કામ તો. જો હું તમને એક વાત કહું. બોલો. એ આપણે ઘણા બધા વખતથી સત્સંગમાં સિમંદર સ્વામીની બધી વાત કરીએ છીએ, આપણને બધા ભક્તિ આરતી બધું કરીએ છીએ. બરાબર. આપણે આપણી જાતને કહેવું જોઈએ કે ભાઈ 24 તીર્થંકર ભગવંતોથી રખડતા રખડતા દાદા પાસે આવ્યા અને હજુ હવે કઈ દાદા ભગવાનને હું હોદીશ? આ દાદા ભગવાને જે મને સિમંદર સ્વામીનો હોદો માર્યાલ્યો છે. બરાબર. એમને કહ્યું છે કે આ પ્રત્યક્ષ છે, મહાવીર ભગવાન કહીને ગયા છે. રાઈટ. તો હવે એમની તો ભક્તિ જરા આપણી જાતને કહેવાનું, હવે તો કરું કશું કરો તમે. એકદમ સાચી વાત છે. હમણાં જો તમને 1,00,000 રૂપિયા ચેક આપવાનો હોય કોઈ તો તમે 3 વાગ્યાના તૈયાર જાગી જાવ ને 4 વાગે ટ્રેનમાં બેહીને તમે વડોદરા પહોંચી જાવ કે પેલી પાર્ટી 1,00,000 રૂપિયા આલવાની છે. બરાબર છે. સિમંદર સ્વામી ને બેઠા બેઠા 15-20 મિનિટમાં ભક્તિ કરવાની છે તેનો આપણને કમળ પછી કરું છું. બોલો, કોણ મનની વાતમાં નહીં આવતું હોય? લપટો એટલે આ તો એક બાજુ મોક્ષે જવું અને એક બાજુ છેતરનારા હોય જેને મોક્ષની હાડીબારી નથી એવાની વાતો સંભળાતી હોય આપણાથી. ના સંભળાય. અને છતાં હવે આ બધી ગડબડી થતી જશે કોક દાડો. બરાબર છે. હવે ગડબડી હટાવવી પડશે કે નહીં હટાવવી પડશે? એ હટાવે છૂટકો હવે. એવું છે. આ બધું જેને આ જગતમાં ભગવાનની કિંમત મુક્ત આવડી ને, કિંમત એટલે શું કે જેમ જેમ ભક્તિ કરે ને તો જે ઓળખાય એવા છે. ઓળખાય એવા છે. એમને એવું નથી કે મને ઓળખો ને મારી ભક્તિ કરો. આ તો તમારા કલ્યાણ માટે તમારે કરવું જ કરો. હું તો વિતરાગ થઈ ગયો અને મને તો ખરેખર તમને કહું, વાત કાઢી ને એટલે તમને કહું, દાદા ભગવાન કહેતા હતા કે તમે જયારે મહાવિદ્ય ક્ષેત્રમાં જશો ને તો ખાલી સિમંદર સ્વામી ના દર્શન કરશો ને કેવળ જ્ઞાન ખુલશે. તો મેં થોડા ગાળા પર ભગવાન ને કહ્યું, બરાબર દાદા હું મહાવિદ્ય ક્ષેત્રમાં જઉં અને કેવળ જ્ઞાન ખુલે એ તો તમારી વાત સાચી જ છે, પણ હું અહીં બેઠા બેઠા એવા દર્શન મને કરવા છે કે જેથી ગણી કેવળ જ્ઞાની નજીક નું તો થોડું થઈ જાય મારું. બરાબર. એકદમ સિમંદર સ્વામી ફોન કર્યો, સાહેબ તમે તો કઈક શીખવાડો કેવા દર્શન કરો તો મારું રાગે પડે. એટલે જ્ઞાની પુરુષ ની કેટલીક વાતો છે ને એ આમ રમૂજ પણ છે, કેટલીક વાતોમાં છે ને એક આમ બાળક ની જેમ રહીએ ને તો બહુ કામ થયું છે. એકદમ સાચી વાત છે. સહજતા જોશે. ખરેખર આવા પુરુષ મળે ને આ તીર્થંકર ભગવાન એટલે શું કહેવાય? દાદા ભગવાન તો એમના વખાણ જે કરતા હતા ને તો મને આવડે જ નહીં. એ તો કે બહુ ઉત્કૃષ્ટ પરમાણુ, આ બ્રહ્માંડના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરમાણુ હોય તો તીર્થંકર ભગવાનના. તીર્થંકર ભગવાન, બરાબર છે. અને કેટલા બધા અભદ સાધુ સાધ્વીઓ, કેટલું બધું લખ્યું છે પદોમાં. આપણે તો સાધો મળ્યો એમ કોને? એટલે આ કાળમાં જ્યાં તીર્થંકર ભગવાન નથી ત્યાં તીર્થંકર ભગવાન હાજર કરી દીધા છે. અને હાજર જ છે. આ મૂર્તિ નથી, આ પ્રતિનિધિ છે. શું છે? આપણી શ્રદ્ધામાં જેવું હોય એવું ફળ પછી આવે, તો એવી વાત છે. બરાબર સાહેબ, એકદમ સાચી વાત. બાકી ભગવાન ને એમણે હાજર કર્યો. એટલું જ કરો કે હા, આપણે લાભ ઉઠાવો જ્ઞાનીના વચન પર જીવવાનું, જ્ઞાનીના વચન પર સહિત થવાનું નક્કી કરવા જેવું. ફરી ફરી આવું કોઈ મળશે નહીં આ પુરુષ, અને આવા સિમંદર સ્વામી જોડે કોઈ હોદો માલનારે ના મળે. તમારે મુજબ છોડી દો બધું. આ લો, આવા શબ્દો છે એમના. ગજબ ગજબ. બધા નમસ્કાર હું પહોંચાડીશ, તમારે ખાલી બોલવાનું છે, જવાબદારી મારી, જાઓ. હું તઈ જ બેઠો છું એમની પાસે. કે બરાબર. હવે હવે આપડે પછી હવે જય સચિદાનંદ. આપણી કચાસ આપણે જ દૂર કરવાની છે.
હરેન્દ્રભાઈ જય સચિદાનંદ. જય સચિદાનંદ. પ્રદીપાનંદજી ટાઈમ થઈ ગયો, આપણે એક્સપિરિયન્સ સાંભળીએ. દીપકાનંદજી. જય સચિદાનંદ. અનુભવ જેમ જેમ આપણે સાંભળતા જઈએ છીએ તેમ તેમ અનુભવ આપણે ખેંચીને લઈ જાય છે, અને ખાસ કરીને વધુ ને વધુ સાંભળવાનું મન થાય છે, કારણ કે એ અનુભવીને જેટલો અંશે અનુભવ થયો એનો સ્વાદ આવ્યો છે, દાદા ભગવાનનો સ્વાદ આવ્યો છે, એમના વિજ્ઞાનનો સ્વાદ આવ્યો છે, જે વ્યવહારમાં ગૂંચાયેલા કે વ્યવહારની મુશ્કેલી આવી એમાં વિજ્ઞાનનો સત્સાધનનો દાદાનો ઉપયોગ કરીને એમાંથી નીકળ્યા છે, ખાતરીપૂર્વક નીકળ્યા છે. એટલે એ યશ નામી દાદા ભગવાનનું યોગ બળ કેવી કેવી રીતે કામ કર્યું છે એનું એની ટેસ્ટિમની કહેવાય, પ્રૂફ કહેવાય. અને આજે આપણી વચ્ચે જે આવે છે એવા જ એ જે પ્રોફેશનલ છે, આઈ બિલીવ ચાર્ટર એકાઉન્ટન્ટ છે, બીજા આવ્યા આપણી વચ્ચે, અને આપણે સાંભળીએ એમની રોમાંચક કહાની. કહાની તો નહીં કહેવાય પણ અનુભવ. પધારો દ્વારકેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? યસ, વેરી મચ. શ્રીમંદર સ્વામી ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પૂજ્ય કનુ દાદાજીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. દાદા ભગવાનના સર્વે શીલવંત આપ્તપુત્રોને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. મારા માતા પિતાને નમસ્કાર, નમસ્કાર. હું દ્વારકેશ સંઘાડિયા લંડનમાં રહું છું. મારી લાઈફમાં એટલે હું મુંબઈમાં બોર્ન એન્ડ બ્રોટ અપ થયો, પછીથી સિક્સ સ્ટાન્ડર્ડ સુધી ત્યાં ભણ્યું, પછી 7 to 10th નાઇજીરિયામાં ભણેલું, પછી 10th પતાવીને પાછો મુંબઈ ગયો અમુક વર્ષો, અને પછી 2003 લંડન આવ્યો. એટલે આ અનુભવો અક્રોસ ડિફરન્ટ લોકેશન રહેશે. મને નાની પુરુષ દાદા ભગવાન અંબાલાલ પટેલ એમના પ્રત્યક્ષ દર્શન નથી થયા, અને જેનો ખૂબ 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 એટલે રેસ ટુ મિલિયન ટાઈમ્સ એવો અફસોસ છે. પણ દાદા ભગવાનને પ્રાર્થના છે કે એમના શરણે આવ્યો છું તો મારું કલ્યાણ કરે. દાદા ભગવાનનું ઇન્ટ્રોડક્શન મને લાગોસમાં નાઇજીરિયામાં 93-94 થયું હતું. મારા ફાધર ત્યાં સર્વિસ કરતા હતા અને હું અહીંયા સ્કૂલમાં ભણતો હતો. ત્યારે આપ્તપુત્ર સાહેબો 92 આવેલા નાઇજીરિયા, ત્યારે તો સત્સંગમાં જવાનું નહોતું થયું, પણ એકવાર આમ ભૂલથી સત્સંગમાં જવાનો યોગ આવેલો ને સત્સંગ પૂરું થવાનો હતું ત્યારે કીર્તન ભક્તિ ચાલુ કરેલી. તો દાદા ભગવાનના અસીમ જય જયકારો ગાતા હતા, પણ અમે વૈષ્ણવ એટલે આ બેસે ને, એટલે હું કૃષ્ણ ભગવાનના અસીમ જય જયકારો કરીને નીકળી ગયો હતો. પછીથી 93-94 અમારા નેબર છે મહાત્મા ગીતાબેન ઢોલકિયા, ઈ ને મારા મમ્મી અનસુયાબેન ખાસ ફ્રેન્ડ. તો ગીતાબેન દાદા ભગવાનના પુસ્તકો વાંચે, અને મમ્મી એટલે હસબન્ડ કામે ગયા હોય ત્યારે બપોરે પુસ્તક વાંચે, ત્યારે મને થોડું થોડું સાંભળવા વાતો સાંભળવા મળી ને મને ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો એમ. અને દાદા ભગવાનનું ચિત્રપટ જોઈને ખૂબ આનંદ આવતો હોય, તો પછીથી ધીરે ધીરે સત્સાધન પણ કરવા લાગેલો. પછી 94 આપ્તપુત્ર સાહેબો આવ્યા, ભરત આનંદજી, મિનેશ આનંદજી, યોગેશ આનંદજી ને પ્રદીપ આનંદજી. ઈ તો એકદમ ગોલ્ડન પીરિયડ હતો મારા માટે.
पहला सत्संग में भरत आनंद जी ने पूछू के क्रोध केम काढ़वो एमने जे साइंटिफिक जवाब आप्यो एटले एकदम एकदम चोटी गयो त्यारे अने सत्संग करता है आपता पुत्र नो प्रेम जी हतो एना थी खूब खूब स्पर्शी गयो पछी बीजो एक अनुभव के त्यारे हूँ दसमा धोरण में भणतो तो अने एक विद्यार्थी साथे मारी खूब स्पर्धा रहती हती तो एना प्रत्ये आम बहु ईर्ष्या द्वेष नेगेटिविटी एवं रहया करे के भाई भणवामां आगळ छे आम देखावमां सारो छे बहु पॉप्युलर छे एवं तेवं अंदर अंदर आम द्वेष रहया राखे ने एना एना जी फ्रेंड होय एना प्रत्ये मने द्वेष रहया राखे पछी एक आपतो पुत्र ने पूछू के भाई आवुं ईर्ष्या केम जाय तो एमने समझायुं के भाई ईर्ष्या शुं काम करवानी उल्टू कोई ना सारा गुण होय तो आपणे एने एप्रिशिएट करीए करवानो एटले आपणामां ए गुण खिलता जाय वो तो ई दिवस एकदम दृष्टि फरी गई पछी थी एवुं नेगेटिव अंदर उभुं थाय तो तरत आम एप्रिशिएट करवानो भाव एप्रिशिएट करवानो एटले अंदर थी बधो जी नेगेटिविटी थी वही गई अने आम मित्रता थई गई पछी बीजू त्यारे मने अने मारा मधर ने खूब इंटरेस्ट सत्संग मा पण पप्पा ने जराय इंटरेस्ट नहीं तो एमने एमने आम विरोध हतो के भाई आम के आम व्यक्ति ने पूजावान व्यक्ति ने केम पूजावाय एम एटले एम आम ओलू नेगेटिविटी एटले रहेतु नतो एटले एम ई आवता नता तो त्यारे शिबिर नो आयोजन थयुं हतुं त्यां लागोसमां त्रण दिवसनी शिबिर हती अने मारे जवुं ज हतुं तो पप्पानी परमिशन तो लेवी पड़े तो एमने पूछ्युं तो एमने कह्युं के ना नथी जवानुं पछी आपतो पुत्र साहेबोने पूछ्युं तो एमने कह्युं के भाई आ आपणा ज पाड़ेला अंतराय छे आपणे प्रतिक्रमण करवानुं तो पछी घणा प्रतिक्रमण कर्या अने पछी पाछुं पूछ्युं तो पाछो जवाब ई जायो के ना नथी जवा पछी फरी पूछ्युं आपतो पुत्रोने तो एमने समझायुं के आपणा पाड़ेला अंतराय छे आ जी आवे छे सामे के छे ई तो निमित्त छे पोस्टमेन रूपे छे एटले एमनो दोष नथी एम पछी ई समझणथी पछी आगळ प्रतिक्रमण कर्युं अने पछी जवाना एक बे दिवस पहेला पाछुं पूछ्युं तो पप्पाए पूछ्युं के कई रीते जाईश पछी आम तेम होमवर्क कर्युं आ तेम पूछ्युं पछी के ठीक छे जाओ अने અને પછી જવાના દિવસે ગાડીમાં બેઠા ત્યારે આમ મને થોડા રૂપિયા આપ્યા કે ભાઈ કઈ ખર્ચો કરવો હોય તો સોરી હું અત્યારે અનુભવ બોલ્યો નથી એટલે થોડો નર્વસનેસ આવે યુ આર ડુઇંગ ગુડ પછી ત્યારે એમ બહુ રહેતું હતું કે ભાઈ પપ્પાને સત્સંગમાં કેમ રસ નથી પડતો ને કેમ ક્યારે એમનું પોઝિટિવ થશે આપતો પુત્રોએ સમજાયેલું કે તમારામાં જ્યારે ચેન્જ આવશે ત્યારે ત્યારે એમનું હૃદય પરિવર્તન થશે પછી તો ઘણા એટલે અમુક વર્ષો ગયા પછી તો એમને બહુ ઘણું પોઝિટિવ થઈ ગયું હતું મને પણ અંદરથી ખૂબ રિસ્પેક્ટ રહેતો હતો એમના માટે અને એ પણ કહેતા હતા કે ભાઈ છોકરો સમજીને કામ કરે છે એટલે આ વાત થઈ પછી હું ત્યાં ભણીને પછી મુંબઈ ગયો 10th પતાવીને પછી 1994 માં સમિત સ્પીકરની જાત્રા એટેન્ડ કરેલી એ બહુ સરસ અનુભવ રહ્યો હતો અને ડિસેમ્બર 94 માં પૂજ્ય કનુદાદાજી થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યાં ઇન્ડિયામાં બાળકોની શિબિરનો અનુભવ બહુ સરસ હતો ઈ શિબિરોમાં જે નિખાલસતાથી વાતો થાય ઈ બહુ સરસ કમાણી થઈ હતી
જે લર્નિંગ્સ મળ્યા છે એ આખી જિંદગી સુધી યાદ રહે એવા છે. અને આપતો પુત્ર આમ તો ક્યારેક એ નહીં, પણ ક્યારેક એમનો ઠપકો મળે તો આખી લાઈફ યાદ રહે. પછી કવિરાજ સાથેનો એક પ્રસંગ છે. ત્યાં નાઇજીરિયામાં હતો ત્યારે મને એક એટલે પદોની એક કેસેટ મળેલી, પણ અસીમ જે જયકારની કીર્તન ભક્તિની કેસેટ નથી આખી. અને એ પદોની કેસેટમાં એન્ડમાં 2-3 મિનિટ ઓલું અસીમ જે જયકાર આવે એ ફિલર હોય અને કેસેટ પૂરી થઈ જાય. એટલે મને થયું કે ચાલો આપણે આની આ જ વસ્તુ આપણે વરી વરી રેકોર્ડ કરીએ એટલે આખી આમ કેસેટ બની જાય 60 મિનિટની. તો એવી બનાવેલી. તો એ વાત સ્વભાવ કવિરાજ પાસે પહોંચી તો એ બહુ ખુશ થઈ ગયા હતા સાંભળીને. પછી એક દિવસ શું કહેવાય કાંદીવલી અમારા ઘરે પધારેલા, તો કે એ કેસેટ તો મને સંભળાવ, અને એ વગાડેલી તો બહુ રાજી થઈ ગયા. અને પછીથી જ્યારે પણ એટલે મળે ત્યારે કઈક પ્રસાદી આપે, આમ કઈક કેસેટ આપે કે સીડી આપે. પછી હું 2000 પછી હું લંડનમાં હતો, પછી નોકરી માટે લંડન આવી ગયો હતો. પછી 2005 ડિસાઈડ કર્યું કે મેરેજ કરવાનું ડિસાઈડ કર્યું. તો આમ રજા તો મળે નહીં, 3 અઠવાડિયાની રજા લઈને ઇન્ડિયા જવાનું હતું અને એમાં જ બધું ફાઇનલ કરવાનું હતું. તો પપ્પાને રિક્વેસ્ટ કરેલી કે ભાઈ તમે કેન્ડિડેટ જોઈ રાખજો, આમ જન્માક્ષર મેળવી રાખજો ને શોર્ટલિસ્ટ કરી રાખજો એમ, તમને જે પસંદ હોય. પછી ત્યારે દીપક આનંદજી યોગાનો યોગ લંડન હતા, તો એમને પૂછેલું કે ભાઈ હાઉ ટુ ડિસાઈડ ધ રાઈટ ગર્લ, એમ કે ભાઈ 5-10 મિનિટ જ વાત કરવાની હોય તો ડિસાઈડ કેમ કરવું. તો એમને સમજાયેલું કે ભાઈ અંદર ઘંટડી વાગે છે કે એ જોવા, એટલે એમ સમજાવવા માંગતા હતા કે ભાઈ આપણો હિસાબ ક્યાં છે એ ખ્યાલ આવે. અને સત્સંગમાં બીજું પણ સાંભળેલું કે ભાઈ છોકરીને તો જોવાનું પડે, એની મધર સાસુને પણ જોવાનું. એટલે પછી ઇન્ડિયા મુંબઈ ગયો, પછી હેતલ અમારી બાજુમાં બેઠા છે, એમને ફર્સ્ટ જોયેલા, 5 મિનિટ વાત કરેલી. એટલે મેં મારું એક્સપેક્ટેશન જ કીધેલું કે ભાઈ મમ્મી પપ્પાનું ધ્યાન રાખે અને સત્સંગમાં હું જાઉં છું તો એમાં સપોર્ટ કરે. પછી બીજા હજી 4 કેન્ડિડેટ જોયા, પણ ઘંટડી એમની જ વાગેલી. એટલે પછી પપ્પાને કહ્યું કે એમની સાથે જ કરવાનું લગન. તો પપ્પાને નવાઈ લાગી કે ભાઈ આ મીઠાપુર રહે છે 18 કલાક દૂર આપણે મુંબઈથી, ને આ મુંબઈમાં રહેવા વાળીને પસંદ નહીં કરી ને ત્યાંની પસંદ કરી. પણ પછી એમને હા પાડી, એટલે જી છે એ એમ તને જી પસંદ. ને ત્યારે એટલે દાદા ભગવાનની હજી વ્યવહારિક વાતો છે, સનાતન સુખમાં જી વાતો છે કે ભાઈ આપણે ઘર જીતવાનું છે, જગત નથી જીતવાનું. પછી હસબન્ડ ઇઝ વાઇફ્સ વાઇફ, પછી વાઇફ હોમ ડિપાર્ટમેન્ટ અલગ ને ફોરેન ડિપાર્ટમેન્ટ અલગ, એમ આપણું હસબન્ડ નું ડિપાર્ટમેન્ટ વાઇફ નું ડિપાર્ટમેન્ટ અલગ. પછી દાદા ભગવાનના ખુદના પ્રસંગો, જે કઢી ખારી થઈ ગયો હોય તો એટલે કઈ રીતે એમને એડજસ્ટમેન્ટ લીધેલું, એ બધું આમ સાંભળેલું ને ફિટ થઈ ગયું હતું. એટલે એવું નક્કી હતું કે વાઇફની સાથે એડજસ્ટ થઈને રહેવું છે ને એકબીજાને પૂરક થઈને રહેવું છે. તો આજે 15 યર્સ થયા અમને અને ગાડું સારું ચાલે છે. એક્સેલન્ટ. પછી બીજો પ્રસંગ
મારા ફાધર નો બે વિલે અચાનક થી થઈ ગયો હતો. નોર્મલી મારા મમ્મી ને પપ્પા મમ્મી પપ્પા સાથે જ હોય, પણ સમાવ એમના મમ્મીના કાકીનું તબિયત સારી નથી એટલે મમ્મીએ જામનગર જવાનું ડિસાઇડ કર્યું ફોર અ વીક ઓર સો. અને મારા હેતલ મીઠાપુર હતા અને મારે જવાનું હતું કે ભાઈ એમને તેડવા લઈ જાઓ એવું. અને ભાઈ બેન તો એટલે ભાઈ કેનેડામાં છે, બેન યુએસએમાં છે એટલે એ લોકો તો નતા, એટલે કોઈ ઘરે હતું નહીં. ને પપ્પાને અચાનક થી હાર્ટ એટેક આવ્યો એટલે એમને નેબર ને બોલાયું પણ હાર્ટ એટેક આવ્યો ને એ પાસ્ટ અવે. ત્યાં તો પછી મીઠાપુર ફોન આવ્યો મને અને ત્યારે તો એકદમ શોક લાગ્યો કે આવું કેમ બની શકે. પછી ધીરે ધીરે એટલે દાદાનું જ્ઞાન કામ કરવા લાગે કે ભાઈ વ્યવસ્થિત છે એમ, આપણે હિસાબ એટલે શું આટલો જ હિસાબ હતો એમ. અને પણ પછી તો ત્યારે તો તાત્કાલિક મુંબઈ પાછું જવાનું કઈ રીતે વી હેડ ટુ ફાઇન્ડ વેઝ, એટલે મીઠાપુર થી રાજકોટ બાય કાર ને રાજકોટ થી બાય પ્લેન મુંબઈ એ રીતે ડિસાઈડ કર્યું. દેટ વોઝ ધ શોર્ટેસ્ટ રૂટ. મમ્મીને પણ જામનગર થી રાજકોટ બોલાવી લીધા. હવે ત્યારે એવું હતું કે ભાઈ મમ્મીને કહેવાનું નતું કે ભાઈ પપ્પા પાસ્ટ ઇઝ નો મોર એમ, તો ખાલી એટલું કહેલું કે ભાઈ પપ્પા પડી ગયા છે ને હોસ્પિટલમાં છે એમ, એટલે તરત પાછું આવવાનું છે. એટલે ત્યારે આ દ્વારકેશનો ઘણો તપનો સંજોગ હતો કે ભાઈ બોલવાનું એ નહીં ને અંદરથી એવું થયા રાખે. પછી મુંબઈ પહોંચ્યા ને ટેક્સીમાં હું મમ્મી ને મારા માસી હતા ને જસ્ટ બિફોર રીચિંગ હોમ મમ્મીને ન્યૂઝ તો આપવા પડે એટલે દાદા ભગવાનને પ્રાર્થના કરી કે કંઈક સૂઝ પાડો એમ, કંઈક બોલાવો એમ તમે. તો એટલે એવું નીકળ્યું કે ભાઈ મમ્મીને પૂછ્યું કે ભાઈ સંજોગો કેવા છે, તો મમ્મીએ કહ્યું કે સંયોગ વિયોગી સ્વભાવના છે. પછી આવ્યું કે મોટા સંજોગ કયો, તો મમ્મીએ કહ્યું દેહનો સંયોગ. અને પછી નીકળી ગયું કે પપ્પાનો દેહનો સંયોગ વિયોગ થઈ ગયો છે. તો મમ્મી એકદમ રડી પડ્યા પણ પછીથી સ્થિર થઈ ગયા. પછી પપ્પાને જોયા પછીથી અંદર એવું જ રહેતું હતું કે ભાઈ શું કહેવાય, આપણે છે તે ગયા એનો શોક નથી કરવો, નહીં તો એમને દુઃખ પહોંચે. એના કરતા આપણે એમના શુદ્ધાત્મા સાથે કનેક્શન રાખીએ અને આપણે પ્રતિક્રમણ પ્રાર્થના કરવાની. પછી ભરત આનંદજીને મેસેજ કરેલો તો યોગાનું યોગ અમે ઈદ દિવસે એમનું ઓલું ક્રિમેશન કરવાના હતા ત્યારે એન જસ્ટ એની પહેલા ભરત આનંદજી બિહારી આનંદજી આવી ગયા હતા અને વિધિ એ કરી અને થોડા દિવસ પછી દીપક આનંદજી એ ઘરે આવેલા. આ પ્રસંગ હવે લંડનમાં અમારું ઘર હિત્રો એરપોર્ટ પાસે એટલે ઇટ્સ લાઈક ગેટવે ટુ યુકે એમ, એટલે આપ્તપુત્રો આવતા જતા આપ્તપુત્રો સાહેબો અમારા ઘરે અવશ્ય આવે, લાભ આપે અને તેમની સેવાનો લાભ મળે. યુકેમાં જ્યારે આવે ત્યારે શિબિર ઓર્ગેનાઇઝ કરીએ ને એમાં ખૂબ ખૂબ લાભ મળે. યુકેમાં મહાત્માઓનું ગ્રુપ નાનું છે પણ બધા ખૂબ સિન્સિયર ને ડેડિકેટેડ છે. હવે આ સત્સંગ આપતપુત્ર ઘરે આવે ને સત્સંગનો જે વાતાવરણ છે એની અસરો બાળકો ઉપર થાય છે. મારી એલ્ડર મોટી દીકરી હેતસી ઈ 11 વર્ષની છે. અહીંયા યુકેમાં શું હોય કે તમે પ્રાઇમરીથી સેકન્ડરી સ્કૂલ જાઓ ત્યારે તમને કોઈ પણ સ્ટેટ સ્કૂલમાં તો મળી જાય, પણ તમારે કોઈ સારી સ્કૂલ એમાં અમુક સારી સ્ટેટ સ્કૂલ હોય છે જેને ગ્રામર સ્કૂલ કહેવાય છે અને એમાં તમારે જવું હોય તો એક કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની હોય છે. અને એ એક્ઝામ એટલી આમ ટફ હોય કે ભાઈ એનાથી 2 વર્ષ વધારે હોય એવા બધા ક્વેશ્ચન્સ હોય, એટલે લોકો ખૂબ તૈયારી કરે એના માટે. હવે 2019માં
એને એક્ઝામ આપવાની હતી અને ત્યારે આપતો પુત્રો આમ નોર્મલી એક બેચ હોય પણ ત્યારે ત્રણ બેચ એક પછી એક આવેલા અને એટલે ઈ કાં તો અમારી સાથે સત્સંગમાં આવે ને ત્યાં ભણતી હોય કાં પછી કોઈ ફ્રેન્ડના ઘરે રહીને ભણતી હોય પણ તો એ એક્ઝામ એને એવી સરસ રીતે આપી કે સૌથી જે બેસ્ટ સ્કૂલ છે એમાં એને એડમિશન મળી ગયું. એટલે એમાં એ એડમિશન એટલે કેવું હોય કે 10,000 ઉપર વિદ્યાર્થીઓ એક્ઝામ આપે ને 180 સીટ હોય એટલે 2% જેવું રિઝલ્ટ હોય એમાં એને મળી ગયું. આ બધી દાદાની જ કૃપા છે. ઘરમાં પણ વાતાવરણ એવું હોય કે બાળકો આમ બીજાની હેલ્પ કરે, સત્સંગમાં એલ્ડર્સ હોય તો એનું ધ્યાન રાખે એવું. અને હેતસી તો એટલે આપતો પુત્ર આવે એટલે પછી એને રૂમ ખાલી કરવાની હોય તો એ સામેથી રૂમ ખાલી કરી આપે. હવે છેલ્લું, 2020માં લોકડાઉન હતું ત્યારે ભરતાનંદજી મિનેશાનંદજી યુકેમાં અટવાઈ ગયા હતા પણ અમારે તો લોટરી લાગી ગઈ. આટલા બધા ભયના વાતાવરણમાં અમે એકદમ નિર્ભય થઈને રહ્યા હતા, રહી શક્યા. અને આપતો પુત્ર સાહેબો તો આમ બહુ એટલું બધું એડજસ્ટમેન્ટ લે કે આપણને આમ ખબર જ ના પડે કે એટલું અનુકૂળતા લાગે. 51 days રહ્યા હતા અને એમાં સત્સંગમાં એમાં મોટા મોટી વાત એ ફિટ થઈ કે ગમે તે થાય હું શુદ્ધાત્મા છું, એ મૂળિયું આપણે પકડી રાખવાનું. પછી છેવટે દ્વારકેશ નો સ્વાધ્યાય ને આલોચના. દ્વારકેશ તદ્દન ભૂલોથી ભરેલો છે. આ દિનની અધ્યક્ષણ પર્યંત જે વિષય વિકાર સંબંધી ભૂલો કરી છે, સત્સંગની સમજ હોવા છતાં અવળું ચાલ્યા છે, જ્ઞાની પુરુષના વચનો અને આજ્ઞા પ્રમાણે નથી ચાલ્યા, આપતો પુત્ર સાહેબો અને મહાત્માઓનો અવિનય અવિવેક કર્યો છે, ઘરની વ્યક્તિઓ સાથે અથડામણ મતભેદ કર્યા છે, સામાન્ય બુદ્ધિથી નીચા પાડવાની વૃત્તિઓ કરી છે, દોરડાયાપણું કર્યું છે. દ્વારકેશના કન્વિનિયન્સ માટે બીજાની કેર નથી લીધી, લક્ષ્મીનો સદુપયોગ નથી કર્યો. ઈ સર્વ દોષોની ખૂબ ખૂબ ક્ષમા માંગુ છું. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યા. મને ક્ષમા કરો. હે દાદા ભગવાન, આપતો પુત્ર સાહેબો, સર્વે મહાત્માઓ, આપ એવા આશીર્વાદ આપો કે દ્વારકેશ એની ભૂલોથી સંપૂર્ણ મુક્ત થાય અને દાદા ભગવાનના જગત કલ્યાણ યજ્ઞમાં નિમિત્ત બને. આ અનુભવ કહેવામાં કઈ પણ ભૂલચૂક થઈ હોય, કોઈને દુઃખ થયું હોય તો ક્ષમા કરજો. છેવટે બે પદોની થોડી લીટીઓ ગાવી છે. ચોક્કસ ચોક્કસ, પ્લીઝ ગો અહેડ. દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે,
ભવ સાગર માં નૈયા મારી ડોલે સામે કિનારે મારે જાવું છે સામે કિનારે મારે જાવું છે દાદા તમારી આજ્ઞામાં રહીને દાદા તમારી આજ્ઞામાં રહીને જ્ઞાનામૃત મારે પીવું છે જ્ઞાનામૃત મારે પીવું છે દાદા વિતરાગી દીક્ષા પામી દાદા વિતરાગી દીક્ષા પામી દાદા જેવું મારે તાવું છે દાદા જેવું મારે તાવું છે દાદા જેવું મારે તાવું છે દાદા જેવું મારે દાદાનું ગીત મારે ગાવું છે દાદાનું ગીત મારે ગાવું છે આપ પુત્રો નું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે વિશ્વનું કલ્યાણ કરનાર છે આપ પુત્રો નું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે વિશ્વનું કલ્યાણ સિંહના સંતાન કોઈથી ડરશે નહીં સિંહના સંતાન કોઈથી ડરશે નહીં શૂરવીરતા ધરનાર છે શૂરવીરતા ધરનાર છે દશાયોથી મુક્ત સ્વ સ્વભાવે મસ્ત દશાયોથી મુક્ત સ્વ સ્વભાવે મસ્ત મૃદુ રુજુ મૌન બોલનાર છે મૃદુ રુજુ મૌન બોલનાર છે મોત સંકટે છોડે નહીં તે મોત સંકટે છોડે નહીં તે અમર શિવ પદ વરનાર છે અમર શિવ પદ વરનાર છે પુત્રો નું જોશીલું જુલુસ પુત્રો નું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે જય સચ્ચિદાનંદ ખૂબ સરસ સૌથી મોટી વાત તમે જે તમારા ફાધરની વિદાયને જે મધરને જે બહુ પ્રેમથી શાંતિથી સમાધાનથી વિવેકથી સમજાવ્યું એ કમેન્ડેબલ છે બહુ જ સરસ બહુ જ સરસ અને એના આધારે જે મમ્મીએ પણ એનો બહુ સહજ સ્વીકાર કર્યો બીજી લાગણીથી એ થાય એની વેલ્યુ નથી એ તો સ્વાભાવિક છે પણ જે રીતે હેન્ડલ કર્યું અને તમારી જે આખી સત્સંગની યાત્રા થઈ એ બહુ જ સારી રહી છે અને આ તમારા અનુભવ પરથી તમે જે કીધું કે મેં દાદા ભગવાનને જોયા નથી એ કોઈ કહી શકે છે કોઈ એને એગ્રી નહીં થાય કારણ કે દાદા ભગવાને એમનો પરિચય આપતા કીધું કે આ દેખાય છે તે દાદા ભગવાન નથી અને જે દાદા ભગવાનનું બેટન જે દાદા ભગવાનનું વિજ્ઞાન એ દાદા ભગવાને પોતે કીધું કે ઋષભદેવ ભગવાનના હૃદયમાં હતું
એ જ્યાં દાદા ભગવાન પ્રગટ થયા છે અને દાદાએ કીધું કે એ જ વિજ્ઞાન મેં બધાને આપ્યું છે અને એ જ પાણી તમારા લગી પહોંચ્યું છે એટલે હવે કહેતા નહીં કે મેં દાદા ભગવાનને જોયા નથી. કારણ કે જે વિજ્ઞાન ઋષભદેવ ભગવાનના હૃદયમાં હતું એ જ વિજ્ઞાન આપણને મળેલું છે, એના લીધે આ અનુભવ છે અને એને કોઈ ચેલેન્જ કરી શકે એમ નથી. આપણે કે ચેલેન્જ આપવા કે એની વાત નથી કરતા, પણ આ વાત એમ છે. એટલે તમારી જે એક નિષ્ઠા સત્સંગ માટેની વિશેષ કહેવાની છે, જેના માટે મને જીતુભાઈ ખાસ યાદ દેવડાયું હતું અને મારે પણ કહેવાની પક્કી ભાવના છે કે જ્યારે જ્યારે લંડનમાં સત્સંગ થતો હતો ત્યારે એમણે સાહેબે કીધું ને કે આ તો બહુ મોટા સાહેબ છે, ચાર્ટર એકાઉન્ટન્ટ છે, તે લંડન એરપોર્ટ પાસે રહે અને આ મારા ખ્યાલથી સાઉથ લંડનમાં રહે જીતુભાઈ, તે એવરી ડે સત્સંગમાં 1 થી 1.5 કલાક 1.5 કલાકની જર્ની કરીને પણ અચૂક આવતા હતા અને બેબીને પણ સાથે લાવતા હતા. હવે એમણે જે કીધું ને એક્ઝામ આપી એ પરિસ્થિતિમાં, તો એ સત્સંગ કે સત્સંગમાં હવે આવીને ભણશે અને છોકરાઓ પણ કેટલા સહજ છે કે અહીંયા સત્સંગ ચાલતો હોય ને એનું લેસન કર્યા કરે, અને એવામાં કામ થયું ને જો એમને બેસ્ટ સ્કૂલમાં એડમિશન મળ્યું. એટલે આપણે એમ કહીએ કે જ્યાં આ દાદાનું વિજ્ઞાન એવું છે કે એ આપણે વિવેકથી રાખીએ તો આપણો વ્યવહાર ઘણો બધો રીતે સચવાઈ જાય છે, એનું પ્રમાણ છે. અને છેલ્લા સૌથી મોટી વાત દ્વારકેશભાઈ, બહુ ઉત્તમ આલોચના, બહુ જ ઉત્તમ આલોચના. કારણ કે આ મહાત્માનું વૃંદ જ એવું છે કે જ્યાં બધા પોતાનું હૃદય ઠાલવી શકે છે, પોતાની વાત સ્પષ્ટતાથી કહી શકે છે અને બહારથી લાગે દ્વારકેશભાઈ રડે છે, પણ તમે જાણો છો કે કોણ રડ્યું, તમે કોણ છો, એની બહુ સારી સ્પષ્ટતા. અને બીજી વસ્તુ કેવી છે કે સિદ્ધાંતમાં લક્ષ સાથે જે આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન થાય છે ને અને જે બધાની વચ્ચે થાય છે એની કઈ વેલ્યુ જ જુદી હોય છે. આ નકલ કરવાની વસ્તુ નથી, નકલ થઈ શકે એમ નથી. આ તો તમે જે હાર્ટીલી રહ્યા છો અને જે તમારું હૃદય ખુલ્લું થયું છે, ધેટ ઇઝ ધી એક્ઝામ્પલ ઓફ ધેટ. અને છેલ્લા તમે કીધું દાદાની આગ્રામાં રહેવું છે, આ પદ ગાઈને તો પ્રમાણ આપી દીધું કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ શું ના થઈ શકે. અને છેલ્લા તમે કહી દીધું કે દાદા જેવું મારે થવું છે, દાદા જેવું મારે થવું છે, કોણ કે બધા જ એમ જ કહે છે અમારે દાદા ભગવાન જેવું થવું છે. બધાના હૃદયમાં એ જ મૂળ, એ જ બીજ ફૂલે ફલે છે અને એને જ આપણે પુષ્ટિ આપતા રહીએ. અને આપતો પુત્રોનું તો દાદાએ કીધું કે મારા હાથ પગ છે અને અમે છેક સુધી દાદાને સિન્સિયર રહીએ, અમે રહેવાના છે, એ અમારો દ્રઢ નિશ્ચય છે, પાક્કો નિશ્ચય છે. અને મહાત્માઓના ચરણમાં રહીને અમે પ્રેમથી અમારી મોક્ષની યાત્રા પૂરી કરીએ. સાથે ખૂબ ખૂબ આભાર દ્વારકેશભાઈ, હેતલબેન, હેચસી એન પ્રણાલી, અનસુયાબેન પણ છે લાઈન પર. મહાત્માઓ પ્લીઝ, જેને થાય છે કે અમને બોલતા નથી આવડતું, દાદા કમ્સ ટુ રેસ્ક્યુ ઓલ ધ ટાઈમ. એટલે બધા મહાત્માઓ અમે આગળ કરીએ ત્યારે પ્લીઝ રાઈટ અવે હા પાડી દેજો કે અમે કરીશું. અને બે ફીડબેક આવેલા દીપક ગાંધી, એક અમદાવાદ થી અને બીજું કેનેડા થી, એક્સલન્ટ એક્સપિરિયન્સ, હાર્ટી આલોચના, દાદા બ્લેસ હિમ ઓલવેઝ. એ સચિદાન ટીમ એટલે હિસ ફેમિલી ને આવી ગયું ને તલબેન, તમે આવી ગયા. પ્રતિભામજી એનો ટર્ન બાકી છે, હેતલ હું હમણાં એનું આઈ એમ પુટિંગ હર ઇન અ ડેટ એનીવે, એટલે મને તો ના ના કહી શકે. પરિકારમાં તમારે કઈ કેવું છે કે આપણે ત્રિમંત્ર બોલાવી? ત્રિમંત્ર,
ઓકે તો તેમાં તો બોલાવો તો દ્વારકેશને પહેલા એક વાત કરું એક મિનિટ બોલો દ્વારકેશભાઈ બોલો હું ખૂબ રજની અંકલ ને દીપક આનંદજી નો ખૂબ આભાર સત્સંગ આટલા બધા સત્સંગ ત્યાં કરાવે છે ને એનો ખૂબ આભાર અને રજની અંકલ એ શું કે આવું આવું ફોર્સફુલી કીધું ન હતો ના એટલે થેન્ક યુ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો નમો ઉવજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવ સાહુણમ નમો લોયે સવ સાહુણમ એસો પંચન મુકારો એસો પંચન મુકારો તવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સવ્વેસીમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ